આમ તો રાજકોટના જે તહેવારો છે એ વખણાય છે, અને રાજકોટની અંદર તહેવારોનો જે માહોલ છે એ જોવા જેવું હોય છે. દિવાળીની જે ઝગમગ છે એ રાજકોટની અંદર શરૂ થઈ ચૂકી છે, અને રાજકોટની જે દિવાળીની ખરીદી છે લોકો કરતા હોય છે, રાજકોટના જે બજારો છે એ કેવો માહોલ છે એ બસ આપણે જોવા જઈ રહ્યા છીએ. અને સાથે ધર્મેન્દ્ર રોડ ઉપર છું અને તમે જોઈ રહ્યા છો કે કેટલી ગર્દી છે, પગ મૂકવાની પણ જગ્યા નથી અને ખૂબ ટ્રાફિક છે. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો. અત્યારે છું ધર્મેન્દ્ર જે રોડ છે ત્યાં, અને જ્યાં લોકો દિવાળીની ખરીદી કરી રહ્યા છે. દિવાળીને લગતી બધી જ વસ્તુઓ અહીંયા મળી જાય, અને ત્યાં કેવી રોનક છે, કેવી ખરીદી છે એ આપણે જોઈ રહ્યા છીએ. ધર્મેન્દ્ર રોડ ઉપર લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે, ગર્દી છે, અને એ ગર્દીમાં અખિસ્સા કાતરુઓ લાભ લઈ રહ્યા છે અને પોલીસ દ્વારા એમને પકડવામાં આવ્યા છે. જેની પણ મજા હોય છે નાના હતા ત્યારે કેવા કે સૌના ઘરે અલગ અલગ જે મુખવાસ હોય, સૌથી પહેલા એના ઉપર ઘોષ બોલતી હોય છે. અને જયદીપભાઈ છે મુખવાસના વેપારી. જયદીપભાઈ, કેટલી વેરાયટીઝમાં મુખવાસ હશે? 40 થી 50 વેરાયટીઝના જે મુખવાસ છે, અને શું રેન્જ છે? અંદાજે 20 રૂપિયા 100 ગ્રામ 40 થી 50 રૂપિયા 100 ગ્રામ. બધા એવું કહે છે કે આ વખતે મંદી છે માર્કેટમાં, સાચું છે? હા, સાચું છે. પેલા કરતા ઘણો ઘણો ઉછેર લઈ આ દિવસોની અંદર ધર્મેન્દ્ર રોડ ઉપર જગ્યા નો હોય પગ મૂકવાની.
અત્યારે ધર્મેન્દ્ર રોડ ઉપર છું અને તમે દીવડા જોઈ રહ્યા છો, પછી જે લાભ સૂપ આપણે ઘરમાં મૂકતા હોઈએ છીએ, આ બધું સુંદર મજાના જે કલર છે, જે પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે અને પૂજા છે જેમણે આ બનાવ્યું છે, એ પૂજા કેટલો ટાઈમ લાગે છે બનાવવામાં? એટલે બનાવ્યું છે મેં આ શાલ દીવડા બનાવ્યા છે, જે માટીના પ્રોડક્ટ છે, એમાં મેં કલર કર્યા છે, તમે જોઈ શકો છો ડિફરન્ટ ડિફરન્ટ કલર છે, પ્લસ મેં એમાં મટીરિયલ બી આભલાથી ડેકોરેટ કર્યા છે. અને કેવો રિસ્પોન્સ છે અત્યારે અને ઘરાકી કેવી છે? લોકોને આ આઈટમ નવી લાગે છે, ગમે છે, કારણ કે મેં પ્રોડક્ટ કહી છે, સી દેટ આ વસ્તુ એન્ટિક છે, બધાને મને. ધર્મેન્દ્ર રોડ ઉપર છું અને લોકો કેટલી ખરીદી કરી રહ્યા છે દિવાળીના તહેવારની, એ જોવા માટે હું આવ્યો હતો. અને અત્યારે મહારાણી દાસ વલ્લભદાસ ઉષા કે જે સ્ટેશનર્સ છે ત્યાં હું છું અને મારા હાથમાં જે આપણે ગુજરાતીમાં જેને દડો કહીએ, આખું વર્ષ જેમાંથી કઈ તારીખ છે, કયું ચોગડીઓ છે, કઈ તિથિ છે એ આપણે જોતા હોઈએ છીએ. અને જ્યારે નવું વર્ષ સ્ટાર્ટ થાય અને ધંધાની જ્યારે ફરીથી નવી શરૂઆત થતી હોય છે ત્યારે સવાલ લખી અને આપણે ચોપડા બનાવતા હોઈએ છીએ, ચોપડા પૂજન થતું હોય છે. મારી સાથે છે વિપુલભાઈ. વિપુલભાઈ, આમ જોવા જઈએ તો ડિજિટલ યુગ છે, છતાં પણ આનું કેટલું મહત્વ છે? ડિજિટલ યુગ હોવા છતાં પણ, કમ્પ્યુટરાઇઝ હોવા છતાં પણ અત્યારે ચોપડાનું સેલિંગ એટલું જ છે, પહેલા જેટલું થતું હતું. આજે પણ માણસોમાં પૂજનની આસ્થા બહુ સારી છે અને હિન્દુ તહેવાર પ્રમાણે જો ચોપડાનું પૂજન નહીં થાય તો આપણામાં દિવાળીનો તહેવાર રહેશે નહીં. આપણો જે ગુજરાતી મેઇન તહેવારો છે, આપણો હિન્દુનો જે તહેવારો છે, દિવાળી આપણો મેઇન ફેસ્ટિવલ છે અને ચોપડા અને ફટાકડા એ બે સબ્જેક્ટ ઉપર જ અત્યારે તહેવાર ટકેલો છે. તો અને એને હિસાબે માણસોમાં અત્યારે પણ ચોપડાનું પૂજન કરવું અને ચોપડામાં શ્રી સવા કરીને મીતી મારવી એનું ઘણું અત્યારે ચલણ છે, મહત્વતા છે. અને આમ તો કદાચ બધું જ હિસાબ કદાચ કોમ્પ્યુટર ઉપર થતું હોય પણ છતાં પણ જ્યારે ચોપડા પૂજન કરવામાં આવે ત્યારે ચોપડાની અંદર સવા પહેલા આમાં કરી અને માણસો બેસતા વર્ષને દિવસે કે દિવાળીને દિવસે એમાં મીતી મારે છે, જેને આપણે શ્રી સવા કહીએ છીએ, એને મીતી કહેવાય છે અને એનું પૂજન કરે છે. જે પોતાના ઈષ્ટદેવો હોય એના નામો લખી અને એનું પૂજન કરી અને પોતાના ધર્મ ધંધાની શરૂઆત કરે છે. એટલે કે આપણી જે આસ્થા છે કે આપણી જે પરંપરા છે એ હજી પણ જીવંત છે. અને બાકી ઘરની અંદર તમારી પાસે ડિજિટલ ડાયરી અથવા તો જે કેલેન્ડર હોય કે ન હોય પણ ઘરની અંદર હજી પણ વડીલો છે કે જે આ દટ્ટો છે એનો યુઝ કરતા હોય છે અને તારીખ તિથિ અને વાર અચૂકપણે ચોક્કસ જેમાંથી જોવા મળતું હોય છે. થેન્ક યુ વિપુલભાઈ મારી સાથે વાત. થેન્ક યુ વેરી મચ. યસ, ધર્મેન્દ્ર રોડ ઉપર દિવાળીની જે ઘરાકી છે, ખરીદી છે, ગળદી છે કેટલી છે એ જોઈ આપણે હવે જઈ રહ્યા છીએ જે ગુંદાવાડી માર્કેટ છે ત્યાં, અને જોઈએ કે દિવાળીમાં ત્યાં કેવો માહોલ છે ખરીદીનો.
ડોન કો પકડના મુશ્કિલ નહીં ના મુમકિન હૈ. આમ તો નાના હતા ત્યારે આવી બંદૂક અને જે ફટાકડા છે એનો ક્રેઝ હતો, પરંતુ હજી નાના મુવા મેઇન રોડ ઉપર જે ઉમિયાજી ફટાકડા સ્ટોર છે કે જે ગાંધી સ્કૂલની બાજુમાં આવેલું છે અને ત્યાંથી અજયભાઈ આપણી સાથે છે. અને આ વખતે ઘણા બધા જે ફટાકડા છે જેની કે નવી વેરાયટી છે જે મારા હાથમાં છે અત્યારે, સંભુ છે, પછી આ બીજો સંભુ છે, પછી આ મિસ ઇન્ડિયા છે કે જેમાંથી અલગ અલગ સાયરન વાગે. અજયભાઈ જો વાત કરીએ આ વખતે તો ફટાકડામાં કઈ કઈ નવી રેન્જ છે? નવી રેન્જ તો અત્યારે ઘણી બધી આવી છે, પણ જનરલી જોઈએ તો બીજા વર્ષ કરતા 10-15% વધારો છે અત્યારે. વધારે છે એટલે, પણ આ વખતે આમ લોકો કહે છે કે થોડી મંદી છે, તો ઘરાકીમાં હિસાબે થોડુંક છે જ અત્યારે, કારણ કે 7-8 ઉપર થોડી મંદી થઈ ગઈ હતી એટલે દિવાળી હિસાબે થોડી મંદી તો રહેશે જ એમ છે. રેગ્યુલર ઘરાકી છે અત્યારે, પણ ખાસ કરીને એવી બધી ઘરાકી નથી અત્યારે. છોકરાના વેકેશન પણ પડી ગયા છે, પણ એવી કોઈ ખાસ ઘરાકી છે નહીં અત્યારે. એટલે કદાચ એવું બની શકે કે દિવાળીના એક દિવસે ટૂંકમાં આજથી ઘરાકી સારી છે, આજે ફરી ફટાકડાની બહુ સારી છે. ઓકે, અને આમ જોવા જઈએ તો સૌથી સસ્તામાં સસ્તું અને સૌથી મોંઘા મોંઘા ફટાકડાની વાત કરીએ તો આપણી પાસે કઈ રેન્જ? સસ્તામાં સસ્તું અત્યારે તો છોકરાઓને, નાના છોકરા તો શું છે, ગુલજર અથવા તો ટેટા કરે છે અત્યારે, અથવા પોપઅપ કરે છે, એ આપણે 10 રૂપિયા રેન્જ ચાલુ થઈ છે. અને મોંઘામાં મોંઘું આપણી પાસે 2500 રૂપિયા વાળું છે. એમાં શું હોય? એમાં અલગ અલગ મર્ક્યુરીનો કોરોનેશન કંપની આવે છે, જેવા બંબુ પાઇપ વાળા જે ક્રિયા છે એ ઉપર જાય છે, એમાં 3 પીસ આવે છે. ક્યાં વાત, એટલે કે આ વખતે નવી વેરાયટીમાં ઘણા બધા ફટાકડા છે અને હા, ઓલ ટાઈમ ફેવરેટ. ક્યાં હું તો માર્કેટમાં દિવાળીની કેવી લોકો ખરીદી કરી રહ્યા છે એ જોવા માટે નીકળ્યા, અને થાક્યા પછી હવે પાણીપુરી ખાવા માટે આવ્યા છીએ. અને પાણીપુરીની તો મજા જ કંઈક ઓર હોય છે. પાણીપુરી મળી જાય એટલે મોજ પડી જાય. તો અત્યારે હવે એક પાણીપુરીનો રાઉન્ડ થઈ જાય.